નમસ્તે શિક્ષક મિત્રો, મારી યુટ્યુબ ચેનલ પિયુષ સેરસિયાની અંદર આપનું સ્વાગત છે. જો તમને મારા વિડીયો ગમે તો લાઇક, શેર અને કોમેન્ટ કરો, અને હજી સુધી જો તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ખાસ સબસ્ક્રાઇબ કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો, જેથી કરીને તમને નવા નવા વિડીયોના નોટિફિકેશન મળતા રહે. તો ચાલો શિક્ષક મિત્રો, આપણે જોઈએ ધોરણ 2 જે પ્રજ્ઞાની અંદર મારી ચિત્રપોથી કરીને જે એક નવી બુક આવેલી છે તેની અંદર, તેમાં ગુજરાતી, પર્યાવરણ અને ગણિત આમ ત્રણેય ભાગનો એક જ મારી ચિત્રપોથીની અંદર સમાવેશ કરવામાં આવેલો છે. તો આ નિપુણ ભારત અંતર્ગત આ જે છે ને પાયાની સાક્ષરતા અને અંક જ્ઞાન એના ઉપરથી આ તૈયાર કરવામાં આવી છે. આ બુકનું આ ફ્રન્ટ પેજ છે, એમાં વિદ્યાર્થીનું નામ લખવાનું છે અને શાળાનું નામ લખવાનું છે. પહેલું પેજ છે જેમાં વળાંકો છે, નમૂના મુજબના ટપકા છે ને જોડવાના છે. તો અહીંયા શિક્ષક મિત્રો જે રીતે જોડેલા છે તે જ રીતે અહીંયા આપણે જોડાવવાના છે સામસામે. ત્યાર પછી બીજા નંબરે પણ એ જ રીતે છે, તેમાં ગોળ ચોરસ કરાવડાવવાના છે આ રીતે. શિક્ષક મિત્રો, આમાં પેન્સિલનો ઉપયોગ કરાવડાવો બાળકોનો, જેથી કરીને એને ક્યાંય ભૂલ થઈ જાય તો તે પણ સાફ કરી શકે. ત્યાર પછી આમાં નાના ચોરસ કરાવડાવવાના છે, ત્યાર પછી ઝીકઝેક આકાર કરાવડાવવાનો છે, આ રીતે. આગળ જોઈએ વળાંકો વાળવાના છે, તો તેમાં અહીંયા નમૂના મુજબના ટપકા જોડવાના, તો અહીંયા જોડેલ છે તે જ રીતે આમાં જોડવાના છે. બીજામાં પણ એ જ રીતે, ત્રીજામાં ઊંધો ત્રિકોણ કરવાનો છે, ત્યાર પછી ચોથામાં ચોરસ કરવાનું છે. વળાંકો છે તો આમાં પણ નમૂના મુજબના ટપકાઓને જોડવાના છે. શિક્ષક મિત્રો, ખાસ ધ્યાન આપજો. આ રીતે બાળકો પાસે જોડાવવાના છે. વળાંકો છે અલગ અલગ પ્રકારે, તો પહેલાં બાળકને આ રીતે લઈ જવાનું છે, આમ આ રીતે એને વળાંક સામે જે ચિત્ર આપવામાં આવેલું છે તે જ પ્રમાણે અહીંયા કરવાનું છે. ત્યાર પછી અહીંયા નમૂના રૂપની પેટર્નને આગળ વધારવાની છે. અહીંયા એક ગોળ છે, પછી એની બાજુમાં ગોળમાં સૂર્ય જેવું આપણે દોરેલું છે, એ રીતે પેટર્ન બાળકો પાસે આગળ વધારાવડાવવાની છે. એની પછીમાં પણ પેટર્ન છે, આ રીતે દરેક પેટર્નને આગળ વધારાવડાવવાની છે બાળકો પાસે. ત્યાર પછી છે 6 નંબરે વળાંકો. તો આમાં ટપકાને જોડતું જવાનું છે અને છેલ્લે ચિત્ર છે ત્યાં પહોંચી જવાનું છે, આ રીતે. સાત નંબરનું એકમ છે, નમૂના મુજબના ચિત્રો બનાવવાના છે. જો આ ચિત્ર છે ને ચોરસ, ત્રિકોણ અને વર્તુળ, તો તેમાંથી તેવા જ અહીંયા જે ચિત્ર આ છે તેવું જ અહીંયા દોરવાનું છે. અહીંયા છે તેવું અહીંયા કરવાનું છે, આ છે એવું કરવાનું. આમાં કાન કરાવડાવવાના, આંખો બનાવડાવવાની અને એની મૂછો બનાવડાવવાની, બિલાડીનું ચિત્ર દોરાવડાવવાનું છે. ત્યાર પછી અહીંયા છે તેવા જ ચિત્રો અહીંયા નીચે કરાવડાવવાના છે. આઠ નંબરે આકાર છે, ચોરસ છે, ત્રિકોણ છે અને ગોળ છે. આપણે ઉપરના જે સાત નંબરના એકમમાં જોયું કે ભાઈ ચોરસ, ત્રિકોણ અને ગોળથી ક્યાં ક્યાં પ્રાણીઓ, પક્ષીઓ બને છે, તે જ રીતે અહીંયા પણ બનાવવાના છે. જો અહીંયા પણ એ જ રીતે છે, સિંહના મોરા ગોળમાંથી બને, ચોરસમાંથી બને અને ત્રિકોણમાંથી પણ બની શકે છે. એટલે વિદ્યાર્થીઓને આકારોનો સમજ પણ આવી જશે અને તેના ઉપરથી પ્રાણીઓ પક્ષીઓના ચિત્ર પણ બની જશે. ત્યાર પછી આકારોમાં રંગ પૂરવાનો છે, રંગ પૂરી કેટલાક આકારો છે તે લખવાના છે. જો શિક્ષક મિત્રો, અહીંયા શું કરાવડાવવાનું છે, ચોરસ છે પ્રથમ નંબરે, તો આમાં જેટલા ચોરસ આવતા હોય એની ગણતરી કરાવડાવવાની છે. ભાઈ આ 1 છે, આ 2,
બે ચોરસ છે તો અહીંયા બે લખાવડાવવાના. ગોળ કેટલા છે? તો કે એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ, નવ, દસ, અગિયાર. તો અહીંયા અગિયાર અને એક બાર, અગિયાર કે બાર લખાવડાવવાના છે એ રીતે. ત્યાર પછી આ રેલનો ડબ્બો છે, રેલનું એન્જિન, તેમાં પણ ચોરસ, વર્તુળ, ત્રિકોણ અને લંબચોરસ કેટલા છે તે આપણે ગણાવડાવવાના છે. દસ નંબરે આકારો છે, તો રંગપૂરી કેટલાક આકારો છે તે લખવાના છે. તો અહીંયા આપણે ચોરસમાં પહેલાં રંગ પુરાવડાવવાનો, પછી વર્તુળમાં, પછી ત્રિકોણમાં અને પછી લંબચોરસમાં, અને એ જે જે કલર પૂરતા જાય તેને ગણી અને સામેના ખાનામાં લખતું જવાનું છે. તે જ રીતે આમાં પણ કરવાનું છે. અગિયાર નંબરનું એકમ છે જે ઘરમાં રંગ પૂરવાનો છે. તો અહીંયા એક ઘર આપવામાં આવેલું છે શિક્ષક મિત્રો, વધારે આ મોટું ચિત્ર છે એટલે તમને જોવામાં થોડીક તકલીફ પડશે. તો આની અંદર બાળકો પાસે રંગ પુરાવડાવવાનો છે સરસ મજાનો. બાર નંબરનું ચિત્ર છે, ચિત્રમાં રંગ પૂરો. શિક્ષક મિત્રો, આ ખૂબ જ સરસ મજાની ચિત્રપોથી આપવામાં આવી છે, બાળકોને પણ ખૂબ મજા આવશે. કારણ કે એને બે જ જે સ્વાધ્યાય પોથીઓ આવતી હતી, જે ગુજરાતી અને ગણિત, એના સિવાય કોઈ પણ પ્રકારની એક પણ એની પાસે ન હતી. જે બાળકો વ્યવસ્થિત રીતે મજા પણ માણી શકે, જે સમૂહ કાર્ય એક અને સમૂહ કાર્ય બેની અંદર, એના માટેથી મારા ખ્યાલ પ્રમાણે આ મસ્ત મજાની ચિત્રપોથી બનાવી અને ગવર્મેન્ટે પ્રોવાઈડ કરેલી છે. આમાં પણ ચિત્રમાં રંગ પૂરવાનો છે, અહીંયા પણ ચિત્રમાં રંગ પૂરવાનો છે. તેર નંબરમાં મસ્ત મજાનો કાનોડો આપેલો છે. આની અંદર આપણે બાળકો પાસે સરસ મજાના અલગ અલગ કલરના મીણિયા કલરો પુરાવડાવશું. પછી રંગોળી બનાવવાની છે ટપકાઓ જોડીને, જેમાં ટપકાઓ આપણે પહેલાં ટપકાવાળી રંગોળી બનાવતા તે જ રીતે અહીંયા ઉપર એક બનાવેલી છે તેવી રંગોળી આ ટપકાઓમાંથી બનાવવાની છે. ત્યાર પછી છે ડિઝાઇન બનાવો, ચિત્રમાં રંગ પૂરવાના છે. જો આ ચિત્ર મોરનું છે તો મોરમાં ડિઝાઇન બનાવેલી છે, તેમાં મસ્ત મજાના અલગ અલગ સરસ મજાના કલર પુરાવડાવવાના છે. ત્યાર પછી ડિઝાઇન છે, જો અહીંયા ડિઝાઇન તમને પેટર્ન કંઈક અલગ દેખાય છે, જેમાં કલર આ રીતે બાળકો પાસે પુરાવડાવશો મીણિયા કલર, એટલે સરસ મજાની બાજુની ડિઝાઇન છે એવી ડિઝાઇન થઈ જશે. ત્યાર પછી કોલાજ વર્ગ એટલે કે કાગળના ટુકડા કાપી અને ચોંટાડવાનું છે. આ સૂર્યનું ચિત્ર છે, આની અંદર છાપાના અથવા કલરિંગ કાગળના ટુકડાઓ કરાવડાવી બાળકો પાસે, તો કોલાજ કામ કરાવડાવવાનું છે. ત્યાર પછી પાછું પણ કોલાજ કામ છે, તે જ છે. મોહરા બનાવવાના છે. શિક્ષક મિત્રો, તમે આવા મોહરા ક્યાંક જોયેલા હશે. આ બે મોહરા છે એ આપણે એક ગણિતની ગ્રીન કલરની જે પેટી આવેલી હતી મેથ્સની, એની અંદર આ મોહરાઓ હતા. આપેલા મોહરાનું કોઈ એક મનગમતું મોહરું દોરી તેમાં રંગ પૂરવાનો છે. તો આવું મોહરું અહીંયા નીચે એક દોરાવડાવવાનું અને તેમાં રંગ પૂરાવડાવવાનો છે. પછી થમ ઇમ્પ્રેશન છે, અંગૂઠાથી અલગ અલગ કલરના પેડ આવે છે આપણે ઇંક પેડ, તેનો ઉપયોગ કરીને આ રીતની થમ ઇમ્પ્રેશન મનપસંદમાં કરાવડાવવાની છે. એટલે જીવજંતુ, ચોકલેટ એવા બધા બનશે. પામ ડ્રોઈંગ કરવાનું છે, હથેળીમાંથી પક્ષી બનાવી તેમાં રંગ પૂરવાનો છે. તો વિદ્યાર્થીઓને આ રીતે એની હથેળી આ કાગળ ઉપર રખાવડાવવાની છે અને ત્યાર પછી રંગ પુરાવડાવવાનો છે અને મસ્ત મજાનું બતકનું ચિત્ર બની જશે. ટ્રેસિંગ છે, સિક્કો, રબર, પેન્સિલ, બોટલના ઢાંકણમાં મૂકી તેમની આજુબાજુ રેખા દોરી ચિત્ર બનાવી મનગમતા રંગ પૂરવાના છે. ગાયના ચિત્રમાં રંગ પૂરવાનો છે, આ પશુનું ચિત્ર છે, તેમાં આપણે બાળકો પાસે રંગ પુરાવડાવશું. ત્યાર પછી પ્રાણી, હાથીના ચિત્રમાં રંગ પુરાવવાનો છે. આ હાથી છે, હાથીમાં વિદ્યાર્થી પાસે સરસ મજાના રંગ પુરાવડાવવાના છે. પક્ષી છે, પોપટના ચિત્રમાં રંગ પુરાવડાવવાનો છે. પક્ષી કબૂતરના ચિત્રમાં રંગ પુરાવડાવવાનો છે. પછી છે જળ, જમીન અને આકાશ. આપેલા ચિત્રમાં રંગ પૂરો, જો જળ ઉપર રહેતા હોય એમાં, પછી આકાશમાં રહેતા હોય અને જમીન ઉપર રહેતા હોય તેમાં, ત્રણેયમાં રંગ પૂરવાનો. અંગ છે, જે અંગો દ્વારા જે કામ થતા હોય તેની સામે જોડવાના છે. હવે જો આ સાંભળવાનું કામ ક્યાં થાય, તો કે ભાઈ બાળકો પાસે જોડાવવાનું કાનમાં. હવે આ ફૂલ સૂંઘવાનું કામ ક્યાં થાય, નાક પાસે, તો નાક સાથે જોડાવવાનું. જોવાનું કામ આંખ સાથે, એ રીતે બોક્સિંગ કરવાનું હાથ સાથે, અને ખાવાનું કામ મોં સાથે કરાવડાવવાનું છે.
અંગ છે, જે અંગો સાથે જે ઉપયોગ હોય તેને જોડવાના છે. એટલે હાથના મોજા છે ક્યાં આવશે? હાથ સાથે આવશે. ફૂલ છે ક્યાં આવશે? તો નાક સાથે આવશે. ઘંટડી છે તે કાન સાથે. ફળ છે તે મો સાથે. ચશ્મા છે એ આંખ ઉપર આવશે. રાત દિવસ આપેલા ચિત્રમાં રંગ પૂરવાનો છે. આ સૂર્ય છે તો રાતનું સૂર્ય ડૂબતો હોય તો તે રીતે એ સવારનું ચિત્ર તરીકે આપણે બતાવવાનું, અને આ રાતે ચાંદા મામા તરીકે બતાવવાનું છે. કુટુંબ છે આપેલા ચિત્રમાં રંગ પૂરો, તો ઘરના સભ્યો છે તો તેમાં રંગ પુરાવડાવવાનો છે. જીવજંતુ આપેલા ચિત્રમાં રંગ પૂરો, તો અહીંયા વંદો, માખી, મચ્છર, પતંગિયું આપેલા છે તેમાં સરસ મજાના રંગ પુરાવડાવવાના છે. રસોડું છે આપેલા ચિત્રમાં રંગ પૂરો, તો રસોડામાં જે વપરાતા હોય તેમાં બાળકોને બતાવવાનું છે અને રંગ પુરાવડાવવાનો છે. વાહન છે આપેલા ચિત્રમાં આ ગાડી છે તેમાં રંગ પુરાવડાવવાનો. ઋતુ છે આપેલા ચિત્રમાં રંગ પુરાવો, તો આ વરસાદની સિઝન છે અત્યારે ચાલી રહી છે તો છત્રી અને વાદળાઓમાં રંગ પુરાવડાવવાનો વિદ્યાર્થી પાસે. પોશાક છે આપેલા ચિત્રમાં પોશાક, જો એ કપડાં પહેરવાના હોય તેની અંદર રંગ પુરાવડાવવાનો. શાકભાજી આપેલા ચિત્રમાં રંગ પૂરો, તો અહીંયા શાકભાજીઓ આપેલા છે તેમાં જેનો જેવો કલર છે તેવો બાળકો પાસે રંગ પુરાવવાનો. ફૂલ છે તો આ કમળનું ફૂલ છે તો તેનો કલર હોય તેવું. પછી આ ફળ છે તો ફળમાં પણ આપણે સરસ મજાના બાળકો પાસે રંગ પુરાવડાવશું. રસ્તો શોધવાનો છે. આ પઝલ છે તો આમાં બાળકોને થોડુંક મગજ વાપરવું પડશે અને બાળકો પાસે થોડીક વાર પણ લાગશે. એટલે અહીંયા બતકને પણ આપણે તેના ખોરાક પાસે લઈ જવાના છે, તો આપણે લઈ જવું છે. તો એકમાં ટ્રાય કરી લઈએ, તો અહીંથી જઈ અહીંયા 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 થઈને અહીંયા પહોંચી ગયા. એ જ રીતે આપણે રસ્તો શોધી બતાવવાનો છે. વળાંકો છે ABCD. શિક્ષક મિત્રો, અત્યારે આપણે હાલમાં પ્રથમ અને બીજા એટલે કે બંને ધોરણની અંદર પહેલું અને બીજું છે તેની અંદર પણ અંગ્રેજી વિષય તરીકે આપણે ઓરલ વાપરવા માંડ્યા છીએ અને એનું મોડ્યુલ પણ આપને આપેલું છે. તો બાળકોને ટપકા જોડીને મૂળાક્ષરો ઓળખતા શીખવાડવાના છે અને બનાવતા પણ શીખવાડવાના છે. એટલે આમાં ટપકા જોડી અને બનાવી અને એમાં રંગ પુરાવડાવવાનો. અહીંયા વળાંકો છે ટપકા જોડીને આમાં આપણે ABCDના અક્ષરો પુરાવડાવવાના છે. અંકમાંથી ચિત્ર, જો એકડામાંથી મીણબત્તી, બગડામાંથી બતક, તગડામાંથી પતંગિયું અને ચોગડામાંથી પતંગ, અને પાંચડામાંથી શું કરેલું છે? એ સફરજન. આ રીતના ચિત્રો છે નમૂના રૂપ આપેલા છે તેવા જ નીચે બનાવડાવવાના છે. અંકમાંથી ચિત્ર, તો અહીંયા 6, 7, 8, 9 અને 10 ઉપરથી આપણે ચિત્રો બનાવવાના છે. મૂળાક્ષરમાંથી ચિત્ર, તો આ કયો અક્ષર છે? તો કે ભાઈ દડાનો દ અથવા બી, અને આ વાય, આ બી છે શિક્ષક મિત્રો, આ વાય, આ ઓ, એ, આ વી, આ જે, આ ક્યુ, આ યુ. પછી સ્વાદ, જેનો સ્વાદ આવતો હોય તે ચિત્રમાં રંગ પૂરવાનો છે. જો આમાં ખાસ બાળકોને કહેવાનું છે, તમને જેનો સ્વાદ આવતો હોય ને તેનો રંગ પૂરવાનો છે. ગાડીમાં નહીં પૂરવાનો થાય. ફૂલ, આઈસ્ક્રીમ, કેક, પીઝા, એમાં પૂરવાનો છે. સ્પર્શ, જેને અડવાનું મન હોય તે ચિત્રમાં રંગ પૂરો. તમને જે પણ ચિત્રને અડવાનું મન થતું હોય તેમાં જ રંગ પૂરવાનો છે. રંગ પૂરો ખાનામાં ફળના રંગ મુજબના રંગો પૂરવાના છે. જે ફળ છે તેના મુજબ જના જ ખાનાની અંદર રંગો પૂરવાના છે. ઘર, ચિત્રમાં રંગ પૂરવાનું છે, તો અહીંયા ઘરનું ચિત્ર આપેલું છે તેમાં સરસ મજાના બાળકો પાસે રંગ પૂરવાના. કેવી રીતે થાય? તો અહીંયા આપણે એક જલચક્રનું જે આપેલું છે એમાં બાળકોને સમજાવવાનું છે અને રંગ પુરાવડાવવાનો છે. પ્રથમ આપણે એક તળાવ હોય, પાણી બાષ્પ થાય, તે સૂર્યની પ્રકાશને લીધે વાદળો બને, વાદળો વરસે અને વૃક્ષ ઉગે છે. તે જ રીતે એક
કોર્સેટો હોય તેમાંથી ઈયળ બને, ઈયળમાંથી ભમરો, અને ત્યાર પછી તે જીવજંતુ બને છે. મારી શાળા, તો અહીંયા તમારી શાળાનું ચિત્ર દોરવાનું છે કે ભાઈ મારી શાળા કેવી છે. તો કે ભાઈ મારી શાળાના એક ઓસરીએ 10 રૂમ છે, તો 10 રૂમ અહીંયા તમારે બનાવવાના છે. મારે 4 રૂમ છે, તો 4 રૂમના હું અહીંયા દરવાજા બારી દોરી અને બતાવી શકું. આ રીતે આપણે અહીંયા પંખો હોય તો પંખોના 3 પાંખિયા દરેકમાં દોરી શકાય. આ રીતે તમારે ચિત્ર બનાવડાવવાનું છે, યોગ્ય જગ્યાએ ચીટકાવવાનું છે. હવે આ જે 52 નંબર છે એ 53 નંબરની પહેલાં એક ચિત્ર આપેલું છે પશુ પક્ષી જીવજંતુનું, તો હું તમને બતાવું. અહીંયા છે યોગ્ય રીતે કાપી, પ્રાણી છે એ પ્રાણીના ભાગમાં, જીવજંતુ જીવજંતુમાં, પક્ષી પક્ષીમાં, ફળ ફળમાં, એ રીતે કટિંગ કરી અને અહીંયા તે તમારે લગાવડાવવાનું છે છોકરાઓ પાસે, બાળકો પાસે. મારું ઘર, તો અહીંયા તમારે મારું ઘર છે તેના વિશે અહીંયા બાળકો પાસે તેમનું ઘર જેવું હોય તેવું દોરાવડાવવાનું છે. મારું ઘર છે 56 નંબરે મારું ચિત્ર. તમારા શિક્ષક જે ચિત્ર દોરવા માટે માર્ગદર્શન આપે તે મુજબનું ચિત્રને રંગ પૂરવાનું છે. શિક્ષક જે પણ સૂચના આપશે તે બાળકો અહીંયા ચિત્ર દોરશે, પ્રાણી પક્ષી જીવજંતુ કોઈ પણ. જીવજંતુના મનગમતા રંગ પૂરાવડાવવાના છે 57 નંબરની અંદર બાળકો પાસે. અહીંયા ફળનું ચિત્ર છે, તો તમારે તેવો જ રંગ અહીંયા આ ફળમાં, દ્રાક્ષમાં પૂરાવડાવવાનો છે. ભૂલ ભલામણી, તો આપણે પણ પાછી ભૂલ ભલામણી છે તેનો રસ્તો શોધી અને બાળકોની પાસે બતાવડાવવાનો છે. આ રીતે આપણે શોધી શકાય છે. પાછું શિક્ષક મિત્રો બાળકોને એ પણ સમજ આપવાની છે, આ પઝલ છે એનો પણ એક આકાર છે, એક ચોરસ છે, એક ત્રિકોણ છે, એક ચોરસ છે ને એક કેવો છે, ષષ્ઠકોણ છે. પાણીની દુનિયા, તો પાણીમાં રહેતા હોય એવા જીવજંતુઓ આપેલા છે, તો તેમાં ક્યાં ક્યાં છે, તો તેમાં પણ રંગ પુરાવડાવવાનો છે. કાચબો છે. મારું વાહન, તો મારી સાયકલ છે, સાયકલમાં સરસ મજાનો બાળકો પાસે રંગ પુરાવડાવવાનો છે. ગાડી છે. કંપાસ બોક્સમાં આવતી વસ્તુઓ વિશેની માહિતી આપી અને વિદ્યાર્થીઓને એમાં રંગ પુરાવડાવવાનો છે. દિવાસળીની દુનિયા, તો દિવાસળીમાંથી એક પેટી આપણે બાળકોને બબેના ગ્રુપની અંદર આપીએ અને બતાવીએ કે ભાઈ તમે આમાં જેમ છે તે જ રીતે તમારે અહીંયા ચોંટાડવાનું છે અથવા તમે એમાં રંગ પૂરી શકો છો. ખુરશી બનાવી શકાય, ઘર, ત્રિકોણ, આ રીતનું કરી શકાય. ફરક શોધવાનો છે, તો ભાઈ બે ચિત્ર છે તો તેની અંદર કઈ કઈ વસ્તુનો ફેર છે તે તમારે શોધીને બતાવવાનું છે. શિક્ષક મિત્રો, જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરજો. અને હજી સુધી જો તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ખાસ સબસ્ક્રાઇબ કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો, જેથી કરીને તમને નવા નવા વિડીયોના નોટિફિકેશન મળતા રહે. તેમજ વિદ્યાર્થી મિત્રો નહીં, તેમજ શિક્ષક મિત્રો, જો તમારી પાસે પ્રજ્ઞા વર્ગની અંદર આ વસ્તુ હશે તો તમને શીખવાડવામાં સરળતા રહેશે. વિદ્યા પ્રવેશની બુક છે, નિપુણ ભારતના મોડ્યુલો છે 2, ત્યાર પછી છે સંગીતના સાધનો, પછી NCERTની ગણિતની કીટ, મેં જે તમને ગ્રીન કલરની કીટ દીધી, તમારી સ્વાધ્યાય પોથી, બ્રેન લિપિ તો જેને જરૂર હોય તેને, નિપુણ ભારતની 24 બોર્ડ બુક સેટ આવી ગયેલો છે તે, ગીજુભાઈ બધેકાની બાળ વાર્તાઓ, વાર્તાનો વડલો 1 અને 2, અને નિપુણ ભારત અંતર્ગત આધારિત શૈક્ષણિક સામગ્રી એટલે કે TLM. જો શિક્ષક મિત્રો તમારી પાસે આટલી વસ્તુ હાથ વગી હશે તો તમને પ્રજ્ઞા વર્ગની અંદર કામ કરવાની ખૂબ જ મજા આવશે. એટલે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો, બેલ નોટિફિકેશન ઓન કરજો અને આ મારા વિડીયો છે તે બીજા શિક્ષક મિત્રોને શેર કરવાનું ભૂલતા નહીં. આવજો શિક્ષક મિત્રો.